સૌથી પહેલા વાત કરીશું ગુજરાતની અગ્નિ પરીક્ષા વિશે. તો ગુજરાતમાં અકલ્પનીય અને અસહનીય ગરમી પડી રહી છે. કોઈ પણ જિલ્લો ઉઠાવી લો, કોઈ પણ ઝોન લઈ લો, તમામ જગ્યાએ લોકો ત્રાહિમામ થઈ ગયા છે. અને હવે જે આગાહી કરવામાં આવી છે તે આગાહી પણ આપને બતાવીશું કે જે સ્થિતિ આવનારા દિવસોમાં ગુજરાતની રહેવાની છે તેમાં 5 દિવસ સુધી પ્રચંડ ગરમી રહેશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આ સૌથી મોટી અને સૌથી મહત્વની આગાહી માનવામાં આવે છે કે જ્યાં હજુ પણ 5 દિવસ એટલે 8 અઠવાડિયું એવું હશે કે જ્યાં આપે ગરમી સહન કરવી પડશે. અને 8 અઠવાડિયું એટલે કે આવનારા 5 દિવસ કાળજાળ ગરમી જેમ છેલ્લા 2 દિવસથી પડી રહી છે તે જ પ્રકારે જોવા મળશે. અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે અમદાવાદમાં આગામી દિવસોમાં પડશે 45 ડિગ્રી ગરમી. રાજ્યના 6 શહેરો એવા હશે કે જ્યાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જોવા મળશે. એટલે આપ જોશો કે અત્ર તત્ર સર્વત્ર તમામ જગ્યાએ ગરમી જ ગરમી જોવા મળી રહી છે. રાજ્યના 6 શહેરોમાં 44 ડિગ્રી પારો પહોંચી ચૂક્યો છે. પાટનગર ગાંધીનગરમાં સૌથી વધુ કે જ્યાં ગ્રીન સિટી કહેવામાં આવે છે ત્યાં હવે 45 ડિગ્રી સુધી તાપમાન નોંધાય છે. અમદાવાદમાં 44.5 ડિગ્રી ગરમીનો પારો નોંધાયો છે તો વડોદરા અને ભાવનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી અને અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસામાં 43.2 ડિગ્રી અને રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે શહેરમાં સૌથી વધુ વૃક્ષ માનવામાં આવે છે તે ગાંધીનગરમાં સૌથી વધારે ટેમ્પરેચર છે. એટલે આપ કલ્પના કરો કે જ્યાં વધારે ઝાડ છે ત્યાં વધારે ટેમ્પરેચર છે, તો પછી જે જગ્યાએ લીલોતરી નથી તેવા શહેરોમાં કે જ્યાં હંમેશા કોન્ક્રીટની બિલ્ડિંગો અને ઇમારતો જોવા મળે છે તેવા શહેરોની હાલત શું હશે અને આવનારા દિવસોમાં શું થઈ શકે છે. એક રીતે મે મહિનાએ હવે પ્રચંડ રીતે પોતાનું